नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी आपनु हार्दिक स्वागत करे छे। हूँ सतीश सोजित्रा लईने आवुं छुं आपना माटे धोरण 11 रसायण विज्ञाननो चेप्टर नंबर 11। मित्रों, छेल्ला लेक्चरनी अंदर आपणे प्रश्न नंबर 43 जेमां समूह नंबर 14 तत्वों परमाणुए क्रमांक वधवानी साथे गलनबिंदु उत्कलन बिंदु केटेनेशन गुणधर्म अने अपरूपो विषे माहिती मेळवी हती। एमाज चौथो भाग छे धातु अने अधातुना गुणधर्म, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જઈશું એમ પરમાણુય ક્રમાંક વધશે અને પરમાણુય ક્રમાંક સાથે ધાત્વીય અને અધાત્વીય લાક્ષણિકતામાં શું ફેરફાર થાય છે આપણે એના વિશેની ચર્ચા કરીશું અહીંયા। તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે ધાતુ અને અધાતુ એની લાક્ષણિક ગુણધર્મોની વાત કરીએ તો કાર્બન અને સિલિકોન અધાતુ છે, શરૂઆતના તત્વ કાર્બન ને સિલિકોન આ બંને જે છે અધાતુ છે, એટલે કે અધાત્વીય લાક્ષણિકતા દર્શાવે। જ્યારે એના પછીનું જર્મેનિયમ અર્ધધાતુ છે અને એના પછી ટીન અને લેડ આ બંને જે છે એ ધાત્વીય લાક્ષણિકતા દર્શાવે છે, માટે ધાતુ તરીકે વર્તે છે। આ બાબત ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની આપણે। તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે કાર્બન સિલિકોન અધાતુ, જર્મેનિયમ અર્ધધાતુ છે, જ્યારે ટીન અને લેડ આ બંને જે છે એ ધાત્વીય લાક્ષણિકતા દર્શાવે છે એવું આપણે કહી શકીશું। મિત્રો, આના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 44। નો પ્રશ્ન, સમૂહ 14 તત્વોની ઓક્સિડેશન અવસ્થા ની ચર્ચા કરો। સમૂહ નંબર 14 તત્વોની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરો। તો મિત્રો, અહીંયા વાત કરીએ સમૂહ નંબર 14 તત્વો માટે, તો સમૂહ નંબર 14 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો NH2 NP2 સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, એટલે કે એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, જ્યારે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં વાત કરીએ અથવા તો સંયોજક કક્ષામાં વાત કરીએ તો મિત્રો 4 ઇલેક્ટ્રોન છે। કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે આપણને? 4 ઇલેક્ટ્રોન। હવે અહીંયા મેક્સિમમ શક્યતાની વાત કરીએ તો ધારો કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી ધારણ કરશે? +4। 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન અવસ્થા આવશે +4। બીજી શક્યતા એ કે એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગુમાવતું નથી પરંતુ પી કક્ષકના 2 ઇલેક્ટ્રોન ગુમાવે
तो ऑक्सिडेशन अवस्था धारण करशे प्लस टू। आम समूह नंबर 14 तत्वों प्लस फोर और प्लस टू एम ऑक्सिडेशन अवस्थाओं दर्शाई शके। ए उपरांत कार्बन ऋण ऑक्सिडेशन अवस्था पण दर्शावेनु कारण नी वात करीए, कारण के अहींया कक्षक खाली छे तो खाली जे छे त्या इलेक्ट्रॉन स्वीकारी शके छे, बराबर छे। माटे इलेक्ट्रॉन स्वीकारे तो नेगेटिव ऑक्सिडेशन अवस्था पण मित्रों दर्शावानी क्षमता दर्शावे छे। हवे अहींया ज आपणे वात करीए NH2 NP2 हतुं, हवे धारो कि उत्तेजित अवस्था नी वात करीए। उत्तेजित अवस्था एटले शू, तो आ बे इलेक्ट्रॉन मांथी एक इलेक्ट्रॉन उत्तेजित थईने क्यां आवशे, पी कक्षक में दाखल थशे अने पीना बे इलेक्ट्रॉन, तो अहींया चार इलेक्ट्रॉन अयुग्मित स्थिति में थया। चार इलेक्ट्रॉन कई स्थिति में छे, अयुग्मित, तो ये शू करशे चार भागीदारीना बंध बनावी शके। माटे चार सहसंयोजक बंध बनावानी वृत्ति दर्शावे, आ बाबत खास ध्यान में राखवानी। હમણાં જ આપણે કેટેનેશનનો ગુણધર્મ કે દરેક ગુણધર્મ શીખા, એની અંદર વાત કરી કે સમૂહ નંબર 14ના તત્વોમાં ખાસ કરીને કાર્બન કેટેનેશનનો ગુણધર્મ દર્શાવે, તો મુખ્ય કારણ શું કે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરીએ તો એસનો એક ઇલેક્ટ્રોન પીમાં દાખલ થાય, પરિણામે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અન્ય ચાર ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને ચાર સહસંયોજક બંધ બનાવવાની પણ વૃત્તિ દર્શાવે છે। માટે પૂછી શકાય પ્રશ્ન, સમૂહ નંબર 14ના તત્વો ભાગીદારીના કેટલા બોન્ડ બનાવશે, તો મેક્સિમમ કેટલા બોન્ડ બનાવી શકે, ભાગીદારીના બંધ ચાર બનાવશે। ડિટેલમાં આપણે ત્યાર પછી સમજીશું કે ભાગીદારીના કેટલા બંધ બનાવી શકે, ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી હોય છે અને કઈ રીતે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે। આમાં જ વાત કરીએ આગળ, કાર્બન જે છે એના માટે વાત કરીએ। સૌપ્રથમ તો કાર્બન જે છે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ ચાર આયનીકરણ એન્થાલ્પી, ચાર એટલે ચારે ચાર ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, ચાર આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો વધારે છે માટે એ પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન સહસંયોજક છે। ખાસ ધ્યાનમાં રાખો, આ કારણ પણ તમે સરળતાથી સમજી શકો એમ છો, કારણ કે કાર્બનનું કદ નાનું છે અને નાનું કદ હોય તો એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો થોડોક અઘરો પડતો હોય છે, માટે મોટાભાગે ભાગીદારીનો બંધ બનાવે, જેને સહસંયોજક બંધ આપણે કહીશું। તો કાર્બન જે છે એ મોટાભાગે સહસંયોજક પ્રકારનું નેચર દર્શાવે છે, માટે સહસંયોજક પ્રકારનો બોન્ડ દર્શાવવાની વૃત્તિ એ દર્શાવે છે। એ જ રીતે કહીએ તો કાર્બન અને સિલિકોન આ બંને માટે મોટાભાગે ઓક્સિડેશન અવસ્થા આપણને માલુમ પડશે, પ્લસ ફોર જોવા મળશે। એ ઉપરાંત સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈશું એમ જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જેમ જઈશું તેમ પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થાનું વલણ વધે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું। ઓક્સિડેશન અવસ્થાનું વલણ શું થાય, વધે, અને આ વલણ વધવાનું એક જ કારણ છે જે આગળ પણ આપણે શીખી ગયા હતા કે નિષ્ક્રિય યુગ્મ અસર। આગળના સમૂહમાં પણ આ જ કન્સેપ્ટ આવ્યો હતો, નિષ્ક્રિય યુગ્મ અસર, એટલે કે અહીંયા એવી વાત કરવામાં આવે છે કે કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ તરફ જેમ જઈશું, જોઈએ હમણાં જ વાત કરી કે એસમાં બે ઇલેક્ટ્રોન છે, પીમાં બે ઇલેક્ટ્રોન છે, બરાબર। જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું એમ નિષ્ક્રિય યુગ્મ અસર વધે, એટલે કે આ યુગ્મ જે છે એસ કક્ષકનું એ નિષ્ક્રિય બને, નિષ્ક્રિય બને છે, પરિણામે સરળતાથી આના ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકાતા નથી, સરળતાથી આ બે ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકાય, માટે ઓક્સિડેશન અવસ્થા કઈ પ્રાપ્ત કરશે, પ્લસ ટુ। તો સમૂહનું છેલ્લું તત્વની વાત કરીએ, લેડ, એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પૂછે કદાચ, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, પ્લસ ટુ માલુમ પડશે, ખાસ ધ્યાનમાં રાખવાનું। લેડની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ, જ્યારે અન્ય જે છે એમાં પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા કાર્બનને સિલિકોનમાં વધારે સ્ટેબલ જોવા મળે। જર્મેનિયમ અને ટીનની વાત કરીએ તો એ બંને ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, પ્લસ ફોર અને પ્લસ ટુ, જ્યારે લેડ જે છે એની મેક્સિમમ સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે। આ બાબત ફરજિયાત અને ખાસ તૈયાર કરવાની છે, વ્યવસ્થિત યાદ રાખવાનું। જર્મેનિયમ
प्लस फोर ऑक्सिडेशन अवस्थावाला स्थायी संयोजन बनावे अने प्लस टू वाला ओछा संयोजनों बनावे छे। टीन प्लस फोर अने प्लस टू ऑक्सिडेशन अवस्था दर्शावता संयोजन बनावे छे। एमां प्लस टू ऑक्सिडेशन अवस्थावाला संयोजनों रिडक्शन करता तरीके वर्ते। हवे कंसेप्ट ने समझी लीए, कार्बन सिलिकॉन ऑक्सिडेशन अवस्था के लिए जोवा मळशे प्लस फोर। कार्बन सिलिकॉन पछी वात आवी तो छे जर्मेनियम, जर्मेनियम जे छे एनी ऑक्सिडेशन अवस्था केटली होय प्लस फोर जोवा मळे। ओछा संयोजनों एवा छे जेनी ऑक्सिडेशन अवस्था केटली मालूम पड़शे प्लस टू। जर्मेनियम पछी आवे छे टीन, टीननी ऑक्सिडेशन अवस्था कई जोवा मळे प्लस फोर प्लस टू। प्लस टू वाला जे छे एनो उपयोग शेना माटे थाय तो रिडक्शन करता, रिडक्शन करता कोने कहेवाय तो जेनु ऑक्सिडेशन थाय प्लस टू पर छे तो प्लस फोर उपर जई शके माटे आ रीते वर्ती। अने छेल्लू जे छे लेड, एनी ऑक्सिडेशन अवस्था केटली स्टेबल हशे प्लस टू। आ खास ध्यानमां राखवानुं कारण के आना आधारे घणीवार क्रम पण पूछाय के ऑक्सिडेशन अवस्थाना आधारे क्रम आपणने जणાવો। ધારો કે ક્રમ લઈએ, કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ, કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ। હવે ઓક્સિડેશન અવસ્થા અહીંયા પ્લસ ફોર છે બધાની, અહીંયા ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે તો ઓક્સિડેશન અવસ્થાના આધારે સ્થાયિતાનો ક્રમ દર્શાવો। હમણાં જ વાત કરીએ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું, પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી વધે અને પ્લસ ફોરની સ્ટેબિલિટી ઘટે। અહીંયા પ્લસ ફોરની સ્ટેબિલિટી ઉપર વધારે હશે તો ક્રમ આપણો આ આવશે, પ્લસ ટુ માટેનો ક્રમ આપણો આ જોવા મળશે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું એમસીક્યુ માટે અને ખાસ કરીને જેડબલી નીટ બંને માટે ક્રમ ખાસ આવડતા હોય છે। આ ગુણધર્મ સમૂહ નંબર 13, 14, 15 ત્રણેયમાં જોવા મળશે, એકમાં નહીં। એટલે કન્સેપ્ટ પણ યાદ રાખી લખવાનો કે સમૂહ નંબર 13, 14, 15માં છેલ્લા તત્વો જે છે આમ તો બધામાં જોઈ શકાય પણ મોટાભાગે સમૂહ નંબર 13, 14, 15 ત્રણેયમાં જોઈ શકાય, જેમાં છેલ્લા તત્વો નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવે। નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે લેસ ઓક્સિડેશન અવસ્થા હોય પોઝિટિવમાં, એની ઇફિશિયન્સી વધે છે એટલે કે ટૂંકમાં એની સ્ટેબિલિટી વધે છે। હવે વાત કરીએ પ્રમાણે, હવે એવું નથી કે પીબી જે છે માત્ર પ્લસ ટુવાળા સંયોજન બનાવે, પીબી પ્લસ ફોરવાળા સંયોજન પણ બનાવે છે, ખાસ ધ્યાનમાં રાખો। હવે હાયર ઓક્સિડેશન સ્ટેટ ઉપર છે તો ક્યાં જાય, લોવર પર, તો પ્રક્રિયા કઈ થઈ, રિડક્શન, ને રિડક્શનની પ્રક્રિયા આપે એને શું કહેવાય, ઓક્સિડેશન કરતા, તો એ ઓક્સિડેશન કરતા તરીકે પણ ઘણી બધી રિએક્શનની અંદર વર્તે છે। માટે પીબી પ્લસ ફોરમાંથી પીબી પ્લસ ટુ જાય માટે ઓક્સિડેશન અવસ્થા તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે। એ ઉપરાંત સમૂહ નંબર 14ના તત્વો જે છે એ કાર્બનની વાત કરીએ તો CCl4 પ્રકારના ભાગીદારીના બોન્ડથી પણ સંયોજન બનાવે। કાર્બન, કાર્બનના 4 ઇલેક્ટ્રોન, ક્લોરિન પાસેના કેટલા ઇલેક્ટ્રોન હોય છે, 7 ઇલેક્ટ્રોન, તો અહીંયા કાર્બનનું પણ અષ્ટકરચના પૂર્ણ થઈ જશે, ક્લોરિનની પણ અષ્ટકરચના પૂર્ણ થશે। આ પ્રમાણે ચતુસંયોજક એટલે કે 4 સંયોજકતા હોય એ પ્રકારના પણ બંધ બનાવવાની ક્ષમતા દર્શાવે। કાર્બન જે છે એ મોટાભાગે સહસંયોજક નેચર દર્શાવશે કારણ કે એની પાસે ડી કક્ષક હાજર નથી। જ્યારે અન્ય સંયોજનો જે છે એની સંયોજકતા 4 કરતાં પણ વધારે જોવા મળશે કારણ કે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારવાનું વલણ દર્શાવે, જેમ કે SI F6 -2 સંકીર્ણ, GCl6 -2, SnOH6 -2 સંકીર્ણ। આ બધા સંકીર્ણનું સંકરણ sp3d2 છે, સંકરણ કયું જોવા મળે sp3d2, કઈ રીતે sp3d2 એ જોઈએ આપણે હમણાં। તો કાર્બન પાસે ડી કક્ષક હાજર નથી
डी कक्षक हाजर नहीं माटे नी बंधन क्षमता चार हो महत्तम एनी करता वधारे बोर्ड कार्बन बनावी शकतु नहीं। जयरे अन्य पास डी कक्षक हाजर हो डी कक्षक हाजर हो तो वेक्सियम बॉन्ड अपने आगे सीखाते फरी कहूँ छ बना शक छ करता वधारे बॉन्ड हो कम्पाउंड अनस्टेबल कहवाय अस्थायी हो। हवे धारो कि हूँ बात करूँ छू एस आई एफ सिक्स बनाव मारे बराबर है तो अँ खरेखर शूँ थ चार्ज के प्लस फोर हवे सिलिकॉन चार्ज प्लस फोर लवल इलेक्ट्रॉन रचना थी गई मेरी पास नियॉन नहीं चार इलेक्ट्रॉन था गुमा दीदा बाकी रहे कक्षक कई है एस पी बी आ बधी कक्षकों के रही खाली फरी समझा तो अँ धारो कि पेला एस में बे इलेक्ट्रॉन था पी में इलेक्ट्रॉन गोठवायेला था सिलिकॉन पास हवे आनी ऑक्सिडेशन अवस्था हूँ लू छू प्लस फोर प्लस फोर एट्ले अर्थ शूँ था कि चार इलेक्ट्रॉन ने रिमूव कर से तो चार इलेक्ट्रॉन गुमा दीधेला है तो चार इलेक्ट्रॉन निकली गए आ इलेक्ट्रॉन रचना थी। हवे आए थे कोण एफ एफ जे है एफ माइनस लिगेंड तरीके वर्ते जेनी पासे वधारना इलेक्ट्रॉन है आपने ख्याल है बाह्यतम कक्षा में केटला इलेक्ट्रॉन है सात इलेक्ट्रॉन तो अहीं ए डोनेट करशे एफ इलेक्ट्रॉन छ एफ भाग ले संकर्ण एक एस पी ने कितनी कक्षकों भाग ले एक बे ने त्रण पी थ्री डी ने कितनी कक्षकों भाग ले तो बे एस पी थ्री डी टू संकर्ण कहीशू शू कहीशू एस पी थ्री डी टू संकर्ण आ रीते मित्रों दरेकनी अंदर संकर्ण आपणे मित्रों नक्की करी शकाय छे। तो अहीं खास बात ए छे ऑक्सिडेशन अवस्था फरी थी आखो कंसेप्ट जे छे ए इन शोर्ट अने टूंकमां समजावानी वात करूँ तो एटली बाबत खास ध्यान में राखी लेवानी थीअरी में प्रश्न ओछो पूछाय परंतु एमसीक्यू माटे एना माटे अगत्यनो कार्बन सिलिकॉन जर्मेनियम टीन अने लेड थिया बधा पासे सामान्य इलेक्ट्रॉन रचना छे एन एच टू एन पी टू कार्बन पासे डी कक्षक नथी एटली वस्तु स्पष्ट याद राखी लेवानी स्पष्ट नथी अहींयाथी डी कक्षकनी हाजरी थई जाय छे हाजर आ दरेक में डी कक्षक हाजर छे बराबर। हवे कार्बन जे छे एन एच टू एन पी टू एटले मेक्सिमम ऑक्सिडेशन अवस्था केटली आवे प्लस फोर क्यारेक प्लस टू पण दर्शावे बराबर मोटा भागे आ नेचर में सहसंयोजक हशे एटले भागीदारी नो ज बंध बनावशे कारण के कद नानुं छे ऊर्जा वधारे आपवी पड़शे। सिलिकॉन की बात करिए तो सिलिकॉन पण मोटा भागे ऑक्सिडेशन अवस्था केटली दर्शावे प्लस फोर जर्मेनियम टीन अने लेड तरफ जेम जईशुं एम प्लस फोर ऑक्सिडेशन अवस्था पण दर्शावे प्लस टू पण दर्शावे परंतु प्लस टू की स्टेबिलिटी वधे प्लस फोर की स्टेबिलिटी घटे। हवे स्वाभाविक छे आ प्लस टू चार्ज पर हो तो क्या जाए प्लस फोर पर प्रक्रिया कई आए ऑक्सिडेशन ऑक्सिडेशन की प्रक्रिया आपे तो शूँ कहवा रिडक्शन करता तरीके वर्ते लेड माटे स्थायी ऑक्सिडेशन अवस्था के लिए प्लस टू कारण निष्क्रिय युग्म असर एना कारण जोई शकाय। घणी वक्त प्लस फोर वाला धारो के संयोजन बनाया तो प्लस फोर पर रिएक्शन कर क्या जवु पड़े प्लस टू पर प्रक्रिया रिडक्शन नहीं आपे रिडक्शन की प्रक्रिया आपे तेने शूँ कहवा मित्रों ऑक्सिडेशन करता एटली बाबत खास ध्यान में राखवानी छे। अहीं आपणे वात करी समूह नंबर चौदह तत्वों की ऑक्सिडेशन अवस्था घणो बधो अगत्यनो प्रश्न कही शकाय एनुं कारण छे कि आ प्रश्नना आधारे आपणे घणी बधी रिएक्शनो ऑक्सिडेशन करता रिडक्शन करता वगैरह नक्की करता होईए छीए केटला बंध बनावे कई रीतना बंध बनवा जोईए। हवे आ प्रश्ननी साथे महत्तम बंधन क्षमतानी पण वात करी लईए तो कार्बननी महत्तम बंधन क्षमता केटली छे चार छे सिलिकॉन जर्मेनियम एसएन टीन लेड दरेकनी महत्तम बंधन क्षमता केटली कही शकाय छ कही शकाय कारण कि एनी पासे डी कक्षक हाजर छे एटले आ बाबत पण खास ध्यानमां राखवानी छे।